હેલો ફ્રેન્ડ, કેમ છો બાળ મિત્રો? હું ગોહેલ જીતેન્દ્ર, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર સંખ્યા જ્ઞાન એક શીખા, જેની અંદર આપણે સંખ્યા વાચન લેખનની વાત કરી, સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો જે તફાવત અને એના આધારે કેવા દાખલા પૂછાય એ જોયા. ત્યાર પછી આપણે સંખ્યા જ્ઞાન એક ની અંદર એક આશ્રય કિંમત છે, બરાબર. ત્યારબાદ એક 0, 5, 7 અને 4 આવી રીતે અંક આપી નાનામાં નાની સંખ્યા કઈ બને, મોટી સંખ્યા કઈ બને, આ રીતે સંખ્યા જ્ઞાનમાં પૂછાય છે. તો આપણે આજે સંખ્યા જ્ઞાન ની અંદર આશ્રય કિંમત ના કેવા દાખલા પૂછાય તે જોવા પ્રયત્ન કરીએ. મિત્રો, આશા રાખું છું કે તમે નોટ અને પેન સાથે રાખી હશે, જેને કારણે જે દાખલા આપણે બોર્ડ ઉપર કરાવીએ છીએ તો તમે પણ જાતે કરી શકો, બરાબર. તો વધુ સમય ન લઈએ, આશ્રય કિંમત છે મિત્રો, એને આપણે અંદાજિત કિંમત પણ કહેવામાં આવે છે, અંદાજિત કિંમત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આના દાખલા કેવા પૂછાય તો આપણે ઉદાહરણ એક જોઈએ. ઉદાહરણ એક 524 ના દશકના સ્થાનની અંદાજિત કિંમત ખાલી જગ્યા થાય. ખાસ મિત્રો, આવા દાખલાની અંદર એક ચોક્કસ સ્થાન આપશે અંદાજ, જે તમારે આશરે કિંમતની અંદર કોઈ સ્થાન કહેશે. દાખલા તરીકે આ એક રકમ લખી છે 524, એમાં શું કીધું છે? દશકના સ્થાનની અંદાજિત કિંમત. તો દશકનું સ્થાન છે 2. જ્યારે પણ આશરે કિંમતના દાખલા હોય ત્યારે આપણે એક વસ્તુ સમજવાની, જે સ્થાનની આશરે કિંમત આપણે નક્કી કરવાની છે એના પછીનું જે સ્થાન છે એને આપણે જોવાનું. એના પછીનું સ્થાન છે 4, બરાબર. એટલે એકમ, દશક પછી એકમ આવે, બરાબર. તો જે પછીની સંખ્યા છે એને જ આપણે પકડવાની. જો એ 5 કરતા નાની હોય, બરાબર, તો શું થાય? તો એ સંખ્યાની અંદાજિત કિંમત છે એ જે એને પાછળનો અંક છે એ આવશે. જો 5 હોય અથવા 5 થી મોટો તો એ જવાબમાં આગળ વધે, આગળ જશે જવાબ એનો. કઈ રીતે આપણે સમજીએ? અહીંયા આપણે 524 ને લખીએ છીએ, એની સંભાવના કેટલી છે? દશકના સ્થાન, અહીંયા પણ નોંધ લખવાની છે, દશકના સ્થાનની અંદાજિત કિંમત તો કા 520 થાય કા 530 થાય. બાળકો, ખાસ અહીંયા એ વાત નોંધવાની છે કે દશક પછીનું સ્થાન એકમ છે, એ 5 કરતા નાનું છે, તો એ સંખ્યા ક્યાં જશે? આગળ નહીં પણ પાછળ જશે. પાછળ એટલે જવાબ આવશે આ 520, બરાબર. જો એમ બીજું ઉદાહરણ લઈએ આપણે, 836 લીધા છે, એમાં દશકના સ્થાનની અંદાજિત કિંમત પૂછવામાં આવે તો આની સંભાવના કેટલી હોય? 2, કા 830 ની હોય કા 840. પણ મિત્રો, આમાં જવાબ કયો આવે, સાચો જવાબ કયો, આ તો અંદાજ માં સાચો જવાબ આપણે જોતો હોય ત્યારે જે દશકના સ્થાન પછી એકમનું સ્થાન શું છે? 6. તો 6 જે 5 કરતા મોટી છે એટલે જવાબ આગળ આવે છે, એનો મતલબ 840 થાય છે. ખાસ મિત્રો, આવા દાખલાની અંદર તમારે અંદાજિત કિંમત જયારે કરવાની હોય ત્યારે જે સ્થાનની આપણે અંદાજિત કિંમત કરવી હોય એના પછીનું સ્થાન છે 5 કરતા મોટું હોય તો આગળ જાય, 5 થી નાની હોય તો પાછળ જશે, બરાબર. વધારે ઉદાહરણ કરીએ આપણે, શતકના સ્થાનની અંદાજિત કિંમત, શતકનું સ્થાન છે એની અંદાજિત કિંમત કેટલી થાય? તો આપણે જે વાત કરી એ મુજબ આપણે જોવાનું છે. 9753 લખાઈ ગયા. હવે અહીંયા બે સંભાવના થાય, કઈ રીતે? તો 9000 કા 700 હશે જવાબ, કા 9800. આપણે શતકના સ્થાનની વાત કરીએ છીએ તો શતકનું સ્થાન ક્યાં છે એ જોઈ લઈએ આપણે, તો અહીંયા છે 7, બરાબર. એના પછીનો જે અંક છે એ 5 કરતા મોટો હોય, 5 હોય અથવા 5 કરતા મોટો હોય, 5 હોય તો એ જવાબ ક્યાં આવે છે? આગળ, એનો મતલબ થશે આ 9800 જવાબ થાય છે. મિત્રો, આ એક દાખલો તમને જાતે કરવા આપું હોમવર્કમાં, બરાબર. શતકના સ્થાનની 8721 છે, બરાબર. તો અહીંયા તમારે બાળ મિત્રો, અહીંયા તમારે શતકનું સ્થાન 7 છે, એના આધારે તમારે સ્થાન કિંમત નક્કી કરવાની છે.
તો આ દાખલો તમારે મને હોમવર્કમાં કરીને આપવાનો રહેશે. હવે મિત્રો થોડાક દાખલાને હજુ ઉદાહરણ વધારે સમજીએ. અંદાજિત આવું પૂછી નાખે અંદાજિત કિંમત તો પણ મિત્રો આપણે ભૂલ કરવાની છે નહીં. અહીંયા આપણે હજાર ને સ્થાન કીધી છે એટલે આ સંખ્યા લખી નાખીએ 9,700 લેખા એકમ દસક સો હજાર એનો મતલબ સાત બરાબર. આની સંભાવના આપણને ખ્યાલ છે. એના પછીનો જો કયો આંક છે પાંચ કરતા મોટો છે એ જ જોવાનો છે. એનો મતલબ એ થશે કે આનો જવાબ આવશે 98,000 બરાબર. એક છે 97,000 આપણને ખ્યાલ જ છે જવાબ આવશે 98,000. કેમ કે એના પછીનો આંક પાંચ કરતા મોટો છે. એક દાખલો તમને હોમવર્કમાં આપું છું 37,151 બરાબર. આમાં હજારના સ્થાનની અંદાજિત કિંમત કેટલી હજારનું સ્થાન છે સાત. તો મિત્રો અહીંયા તમે જોજો એના પછીનો કયો આંક છે એ જોવાના. એના એક કે પાંચ એ જોવાનું છે નહીં. અહીંયા આપણે ત્રણ કે એક ને જોયા નથી. એના જે સંખ્યાની અંદાજિત કિંમત આપણને પૂછેલી હજારનું સ્થાન એના પછીનો જ અંક છે એને જ આપણે જોવાનું. પાંચ થી મોટો હોય અથવા પાંચ હોય તો સંખ્યા આગળ જશે બરાબર અથવા પાછળ. આ રીતે આપણે સંભાવના જે છે એ જોવાની છે. હવે મિત્રો ક્યારેક ક્યારેક એવા પણ દાખલા પૂછાય છે કે કોઈ પણ એક સંખ્યા આપશે તમને ત્રણ સંખ્યા ચાર સંખ્યા આમ કે પાંચ ત્રણ એક અને આઠ નો ઉપયોગ કરી બરાબર નાનામાં નાની સંખ્યા બનાવો નાની સંખ્યા બનાવો. આવો પણ પ્રશ્ન ઘણી વાર પૂછાય છે આપણે ઉદાહરણમાં જોશું. તો આમાં જયારે પાંચ ત્રણ એક અને આઠ બરાબર. હવે આના આધારે આપણે નાની સંખ્યા બનાવવાની હોય તો એક્ઝેક્ટ આપણને ચડતો ઉતરતો ક્રમ આવડો જોઈએ. આપણે પેલા જ લેક્ચરમાં વાત કરી ચડતો ક્રમ એક કરોડ સુધીનું સંખ્યા જ્ઞાન આ બધું બાળકને આવડવું જોઈએ. તો આનો જવાબ શું આવશે સૌથી નાની સંખ્યા કઈ છે એક બરાબર. એના પછી ત્રણ એના પછી પાંચ અને આઠ. 1,358 સૌથી નાની સંખ્યા. જો કદાચ મોટી સંખ્યા પૂછી હોય મોટી સંખ્યા કઈ બને આમાંથી તો આનો ઉલટો ક્રમ આઠ પાંચ ત્રણ એક 8,531 આ એની મોટા મોટી સંખ્યા છે. કદાચ મિત્રો એવું પણ પૂછી નાખે અહીંયા પાંચ ત્રણ એક આઠ નો ઉપયોગ કરી નાનામાં નાની મોટા મોટી સંખ્યા કીધી છે પણ અહીંયા એમ કરી નાખે કે પાંચ અંકની શું કરી નાખે પાંચ અંકની નાની સંખ્યા બનાવું તો શું કરવું આપણે એના દાખલા જોઈ લે. દાખલા તરીકે આ જ સંખ્યાને આપણે સમજવાની છે. ઉદાહરણ યાદ રાખીએ પાંચ ત્રણ એક અને આઠ. હવે આમાં આપણે શું કરવાનું છે પાંચ અંકની નાનામાં નાની બરાબર. તો નાની સંખ્યા એનો મતલબ સૌથી નાની કઈ છે એક બરાબર. હવે પાંચ અંક કરવાના હોય તો જયારે સૌથી નાની સંખ્યા આપણે માગે તો નાનો અંક છે એ પુનરાવર્તિત થાય એટલે બેવડાય. એનો મતલબ કે અહીંયા એક પાછળ બીજી વાર લખવાનો પછી ત્રણ પછી પાંચ અને આઠ. એનો મતલબ થાય 11,358 આ એનો જવાબ છે. કદાચ એ મોટી સંખ્યા પૂછે પાંચ અંકની મોટી સંખ્યા કઈ થાય. જો પાંચ અંકની મોટી સંખ્યા પૂછી નાખે તો અહીંયા આઠ છે મોટો અંક કયો છે આઠ. તો આઠ ને આપણે પુનરાવર્તિત કરવાનો આઠ ને આપણે પુનરાવર્તન કરવું પડશે એટલે બેવડાવવો પડશે. આઠ પાંચ ત્રણ અને એક એટલે 88,000 બરાબર 531. મિત્રો વધારે સમજવા જે બોર્ડમાં ઉદાહરણ પૂછાણા છે એને જ આપણે ચર્ચા કરી લઈએ. ખાસ જોઈ લઈએ અહીંયા કે 6, 4, 2, 1 અને શૂન્ય નો એક જ વાર હું કીધું છે એક જ વાર ઉપયોગ કરી લઈ પાંચ અંકની નાની સંખ્યા બનાવો. જો મિત્રો હવે આપણે આ રીતે પણ કહ્યું બરાબર પાંચ અંકની કેવી કીધી નાની સંખ્યા બનાવવાની કીધી છે વાત બરાબર. તો ખાસ અહીંયા આપણે વાત કરવાની એ છે કે અહીંયા શૂન્યનો ઉપયોગ કરવામાં કીધો છે. યાદ રાખજો મિત્રો અહીંયા આપણે સમજીએ શૂન્યની વાત કે કોઈ પણ સંખ્યા લખીએ એની પાછળ શૂન્ય હોય તેનું મૂલ્ય છે. અહીંયા કેટલા દસ થયા અહીંયા કેટલા બે શૂન્ય મૂકો તો 200 થશે. આ બે ની પાછળ બે શૂન્ય મૂક્યા 200 થયા. એકની પાછળ તો બે મીંડા મૂક્યા તો 100 થયા. પણ આ બે છે એની આગળ કોઈ શૂન્ય મૂકવામાં આવે એની વેલ્યુ છે નહીં. એટલે ખાસ આપણે આ ભૂલ કરાવવા માટે શૂન્યનો ઉપયોગ કરવામાં આવે. તો અહીંયા આપણે લખી નાખીએ 6, 4, 2, 1 અને શૂન્ય. હવે આનો આજ પાંચ અંક લેવાના છે એક જ વાર પાછા બીજી વખત લેવાના છે નહીં અને નાનામાં નાની સંખ્યા બનાવવાની.
તો મિત્રો નાની સંખ્યા આપણે એકદમ ઈઝી છે. નાની સંખ્યા કઈ બને? તો શૂન્ય પછીનો જે ક્રમ આવે છે કઈ સંખ્યા આવશે? શૂન્ય પછી મોટી, આમ કહે તો નાની, તો અહીંયા આવશે એક. બરાબર, એના પછી મૂકવાનું છે શૂન્ય, પછી બે, પછી ચાર અને છ. એનો મતલબ થાય 10,246. ખાસ મિત્રો આવા પ્રશ્ન હોય ને જયારે પરીક્ષામાં, આ 2013 માં પૂછાણો. જો મિત્રો આવા દાખલા જયારે પૂછે ને પરીક્ષામાં, તો આપણી પાસે એક સરળ બીજો પણ રસ્તો છે કે જવાબ ઓપ્શન આપ્યા હોય ને, ઓપ્શન એના ઉપરથી આપણે જવાબ તરફ જવાય. બરાબર, કઈ રીતે જવાબમાં જવાય? તો દાખલા તરીકે અહીંયા વાત કરીએ, શું કીધું છે? પાંચ અંકની નાના નાની સંખ્યા બનાવવાની કીધી હોય. બરાબર, તો આપણને ખ્યાલ છે કે આની અંદરથી બી ઓપ્શન છે તો નીકળી જ ગયો. કેમ કે શૂન્ય આગળ આવી ગયો, એટલે મતલબ આ ચાર અંકની બની, પાંચ અંકની બની છે નહીં, એટલે એ ઓપ્શન તો નીકળી જ ગયો. ત્યાર પછી આપણને શું કહેવામાં આવ્યું છે? નાનામાં નાની સંખ્યા. બરાબર, તો નાના નાની સંખ્યા કઈ છે? શૂન્ય. તો શૂન્ય અને એક, તો શૂન્ય ક્યાં હોવું જોઈએ? દશકના સ્થાને આવવું જોઈએ, આપણને ખ્યાલ જ છે. એટલે આ પણ જવાબ ખોટો છે. અહીંયા તો આ છ બની ગઈ, 6,000, તો 6,61,000 બની ગઈ. એનો મતલબ કે 6 છે, 6 નું અંકનું સ્થાન મૂલ્ય સૌથી મોટું છે, એ કોઈ આગળ હોય જ નહીં, એનો મતલબ આ નથી. એનો સાચો જવાબ કયો છે? આ. એટલે આ રીતે પ્રશ્નોના જે ઓપ્શન આપેલા હોય એના ઉપરથી આપણે જવાબને પણ સરળતાથી શોધી શકીએ. પણ એના માટે પહેલા આપણે મહાવરો જરૂરી છે. ત્યારબાદ આપણે ઉદાહરણ બે જોઈએ. અહીંયા એમ કહેવામાં આવ્યું છે 3, 5, 7, 9 અને 0 નો થી બનતી પાંચ અંકની મોટી અને નાની સંખ્યાનો તફાવત. આ પ્રશ્ન પણ મિત્રો 2009 માં પૂછાયેલો છે. આ આપણે ઉદાહરણ 2013 નું જોયું. ખાસ અહીંયા જોઈએ 3, 5, 7, 9 અને અહીંયા પણ શૂન્ય મૂક્યો છે ભૂલ કરાવવા માટે. આપણે હવે એના આધારે કેટલી? પાંચ અંકની મોટી અને પાંચ અંકની નાની. તો સૌ પ્રથમ આપણે નાની સંખ્યા કઈ બને જોઈ લે. નાની સંખ્યા કઈ બનશે? તો આપણે શૂન્ય છે, તો શૂન્યને આપણે સ્થાન ક્યાં આપવું આપણે ખબર હોવી જોઈએ. અહીંયા આવશે 3, પછી સૌથી નાની સંખ્યા શૂન્ય છે એને બીજો ક્રમે આપવાનો, ત્યાર પછી 5, 7 અને 9. એટલે 30,000 કેટલા થશે? 30,582. બરાબર, 79. બરાબર, આ એનો જવાબ થાય છે નાની. પછી કીધી છે મોટી સંખ્યા. બરાબર, ત્યારબાદ આપણે જોઈએ તફાવત પૂછ્યો છે, એટલે ખાસ આપણે મોટી સંખ્યા જોઈએ. મોટી સંખ્યા કઈ આવશે? 9. બરાબર, 9 પછી કઈ આવશે? 7. અને આ ચડતો ક્રમ છે, ઉતરતા ખેંચી લેવાનો. પછી આવશે 5, પછી આવશે 3 અને પછી આવશે 0. આ શું બની ગઈ? એની મોટી સંખ્યા બને છે 57,530. બરાબર, ખાસ મિત્રો એ નોંધી લેવાનું. પણ અહીંયા આપણો દાખલો થતો નથી. આ દાખલામાં શું પૂછ્યું છે? તફાવત. તફાવત પૂછ્યો એટલે 57,530 આ મોટી સંખ્યા બની છે, એમાંથી 30,589 બાદ કરવાના, બાદ બાકી કરવાની છે. મિત્રો ખાસ અહીંયા નોંધી લે, અહીંયા શૂન્યમાંથી 3 પછી દસકો લીધો, અહીંયા વધારે 1, અહીંયા 2, અહીંયા પાછો દસકો લીધો 12, 12 માંથી કેટલા જાય? 7, 12 માંથી 7 જશે એટલે છે 5, અહીંયા 4, 4 માંથી પાછા કેટલા કરવાના? 5, 9 જાય દસકો 14 માંથી, અહીંયા વધા 9, 6 માંથી 6 જાય તો 0, 9 માંથી 3 જાય એટલે 6, 60,951. બરાબર, ખાસ આ 30, સોરી આ 0 છે, 30 છે એટલે આપણે 6 અહીંયા આવશે 6 એટલે 66,951. અહીંયા આપણે 6 સમજી બેઠા, ઉતાવળ નહીં કરવાની. ખાસ આપણે આ પણ જોવાનું છે. બરાબર, એનો મતલબ 6 ના 6 વધશે. ઓપ્શન આપણો કયો છે? સી. સી આપણો સાચો જવાબ છે. મિત્રો કેટલો દાખલો સરળ છે, પણ એને પૂછવાની પદ્ધતિ કેટલી છે? એક જ રકમમાં 3 વસ્તુ માંગી લીધી, સૌથી નાના નાની સંખ્યા, મોટા મોટી સંખ્યા, પાછો એનો તફાવત. જોઈએ અહીંયા તફાવત કીધું છે. ખાસ મિત્રો નોંધો, એટલે એક જ દાખલામાં 3 વસ્તુ સમજાવી, 3 વસ્તુ પૂછવામાં આવે છે. હવે મિત્રો તમને એક દાખલો હજુ હોમવર્કમાં આપી દઉં. આવો જ દાખલો છે. ખાસ તમારે એક દાખલો આનો હોમવર્ક કરી લો, જે 2015 માં પૂછાયેલો છે. ખાસ એ પણ નોંધી લેવાનું છે. 2, 3, 5 અને 0 નો ઉપયોગ કરી પાંચ અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા બને. આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. ખાસ મિત્રો જોઈ લેજો કે 2, 3, 5 અને 0 નો ઉપયોગ કરી તમારે શું બનાવવાનું છે? નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. ત્યાર પછી એક દાખલો 2015 માં પૂછાઈ ગયો, 0, 2, 4 અને 8 નો ઉપયોગ કરી
આ 2015 માં પૂછાઈ ગયેલો શું છે મિત્રો, 0, 2, 4, 8 નો ઉપયોગ કરી 5 અંકની મોટી સંખ્યા અને અહીંયા મિત્રો મોટી સંખ્યા પૂછી, હું થોડો દાખલામાં ચેન્જ કરું છું કે અને નાની સંખ્યા વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. જો મિત્રો દર વખતે તફાવત પૂછે એવું જરૂર નથી, અહીંયા મેં હોમવર્કમાં તમને આપું છું. અહીંયા અંતર શબ્દ મૂક્યો છે, ખાસ નોંધી લેજો. અંતર, અંતર એટલે મોટા મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા વચ્ચેનું અંતર નોંધી લેજો. અંતર એટલે બાદ બાકી. ખાસ તમને કહી દે આ દાખલો તમે હોમવર્કમાં આપું છું. જો મિત્રો આ રીતે આપણે ગણિતને પ્રેક્ટિસ દ્વારા વધારે કરશું તો એકદમ સરળ થઈ જશે, મને વિશ્વાસ છે તમને આવડી જશે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયો ની અંદર મળશું, જેની અંદર સંખ્યા જ્ઞાન 2, જે અવિભાજ્ય વિભાજ્ય સંખ્યા એકી બેકી સંખ્યા છે એના આપણે જે પ્રશ્નો છે જે કોયડા હશે એ સોલ્વ કરવા પ્રયત્ન કરશું. મિત્રો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર.